નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં? ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 3 ભાગ 7 માય નોટબુક, જેમાં આપણે ચેપ્ટર 12 જેનું નામ હતું આપણે ભાગ પાડીશું, તે માય નોટબુકમાં આપણે પૂરતા હતા. તો બાળ દોસ્તો, છેલ્લે આપણે પ્રશ્ન નંબર 27 ભાગાકાર કરો, જેમાં આપણે 1-5 દાખલા જોયા હતા. તો બાળ દોસ્તો, હવે આપણે પ્રશ્ન નંબર 28 માય નોટબુક પૂરી, જેમાં કીધું છે ભાગાકાર કરો. પ્રશ્ન એમાં દાખલા નંબર 1 જોઈએ. 24 ભાગ્યા 2 કરવાનું છે. તો જુઓ બાળ દોસ્તો, 2 એકાનો ઘડિયો 2થી વધી ન જાય એનું ધ્યાન રાખીને 2 એકા 2, તો 2 એકા ઉપર 1 અને 2, તો 2 માંથી 2 જાય તો 0. હવે 4ને આપણે નીચે ઉતારીએ, તો 2 એકાનો ઘડિયો ત્યાં સુધી બોલવાનો કે 4થી વધી ન જાય, તો 2 એકા 2, 2 દૂ 4, 2 દૂ 4, તો 4માંથી 4 જાય તો 0. હવે એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ, 35 ભાગ્યા 5. તો જુઓ, 5 આ દાખલો બધાથી કંઈક થોડો અલગ છે, એટલે 5 એકા 5 એ 3થી વધી જાય છે. તો આપણે ભાગમાં પહેલાં 0 મૂકીશું, પછી આપણે 2 સંખ્યાને 1 સંખ્યા વડે ભાગ ન ચાલે એટલે ભાગમાં 0 મૂકીશું, અને આપણે 2 સંખ્યા લઈશું એટલે 5 એકા 5, 5 દૂ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પાયો 25, 5 36 અને 5 સત્તુ 35. 35થી વધી ન જાય એટલે 5 સત્તુ 35, તો 0 મૂક્યું હતું આપણે એટલે આપણે 2 સંખ્યા ભાગ ન ચાલે એટલે ભાગમાં 0 મૂક્યું હતું એટલે 5 સત્તુ 35, 5 7 35 એટલે 35માંથી 35 જાય તો આપણે 0 આવે. એવી જ રીતે દાખલા નંબર 3 જુઓ, 72 ભાગ્યા 3. તો 3 એકાનો ઘડિયો 7થી વધી ન જાય ત્યાં સુધી બોલવાનો, 3 એકા 3, 3 દૂ 6 અને 3 તરી 9, એ 7 કરતાં 9 મોટા કહેવાય, કહેવાય ને, તો 3 દૂ 6, 7માંથી 6 જાય તો કેટલા વધે? 1 વધે. હવે 2 આપણે નીચે ઉતારીએ એટલે 1 અને 2, ટોટલ 2 સંખ્યા કેટલી થઈ? 12 થઈ. 3 એકાનો ઘડિયો 12થી વધી ન જાય ત્યાં સુધી બોલવાનો, 3 એકા 3, 3 દૂ 6, 3 તરી 9 અને 3 ચોક 12, તો 12માંથી 12 જાય તો 0 આવે. દાખલા નંબર 4 જુઓ, 46 ભાગ્યા 2, 2 એકા 2 અને 2 દૂ 4, 4માંથી 4 જાય તો 0. હવે આ 6 નીચે ઉતારીએ, 2 એકા 2, 2 દૂ 4 અને 2 તરી 6, તો 6માંથી 6 જાય તો 0, 0નું 0 અને 6માંથી 6 જાય તો 0. એવી જ રીતે દાખલા નંબર 5 જુઓ, 88 ભાગ્યા 4, 4 દૂ 8, તો 8માંથી 8 જાય તો 0 અને 8નો 8, 4 દૂ 8, 0નું 0 અને 8માંથી 8 જાય તો 0 એટલે નીચે આવશે 0. દાખલા નંબર 6 જુઓ, 95 ભાગ્યા 5, 5 એકાનો ઘડિયો ત્યાં સુધી બોલવાનો, 9થી વધી ન જવા જોઈએ, 5 એકા 5, 5 દૂ 10 એ 9થી મોટા છે, તો 5 એકા 5, 9માંથી 5 જાય તો કેટલા રે? 6, 7, 8 અને 9 કેટલા વધ્યા? 1, 2, 3 અને 4, તો 9માંથી 5 જાય તો 4 અને ભાગ 5 આપણે નીચે ઉતારી. હવે 45થી વધી ન જાય તેનું ધ્યાન રાખીને 5 એકાનો ઘડિયો બોલવાનો, 5 એકા 5, 5 દૂ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પાયો 25 અને 5 6 30, 5 સત્તુ 35, 5 8 40 અને 5 9 45, 5 દાન 50, 50 એ વધી જાય છે 45 કરતાં મોટા છે એટલે 5 9 45, એટલે 45માંથી આપણે 45 બાદ કરીએ તો 5માંથી 5 જાય તો 0 અને 4માંથી 4 જાય તો પણ 0. દાખલા નંબર 7 જોઈએ, 78 ભાગ્યા 6, તો જુઓ,
છ એકાનો ઘડિયો સાતથી વધી ન જાય ત્યાં સુધી બોલવાનો. છ એકા છ, છ દુ બાર, એ બાર એ સાત કરતાં મોટા છે તો આપણે ભાગ હલાવીશું છ એકા છ સાથે, બરાબર છે. હવે સાતમાંથી છ જાય તો કેટલા વધે, એક વધે. આઠ આપણે નીચે ઉતાર્યા, હવે ટોટલ સંખ્યા આપણી પાસે અઢાર થઈ જાય. છ એકાનો ઘડિયો અઢારથી વધી ન જાય ત્યાં સુધી પાછો બોલવાનો છે. તો બાળ દોસ્તો, ભાગાકાર સાથે સાથે આપણે એક એકું પણ આપણને બોલ બોલ કરીને સાથે મોઢે થતા જાય છે. તો આઠ એકા આઠ, આઠ દુ સોળ, આઠ છ એક, છ એકા છ, છ દુ બાર ને છ તરી અઢાર. તો છ તરી અઢાર એટલે આઠમાંથી આઠ જાય તો શૂન્ય અને એકમાંથી એક જાય તો પણ શૂન્ય. હવે છન્નું ભાગ્યા આઠ, આઠ એકા આઠ, નવમાંથી આઠ જાય તો એક, છગડાને આપણે નીચે ઉતારીએ. હવે ટોટલ સંખ્યા સોળ થઈ જઈ, આઠ એકા આઠ અને આઠ દુ સોળ, આઠ ઉપર બે અને નીચે સોળ. તો છમાંથી છ જાય તો શૂન્ય અને એકમાંથી એક જાય તો પણ શૂન્ય. હવે અડતાલીસ ભાગ્યા ત્રણ, તો જુઓ ત્રણ એકા ત્રણ, ત્રણ ચારમાંથી ત્રણ જાય તો એક, આઠ આપણે નીચે ઉતાર્યા. હવે ઘડિયો બોલવાનો છે. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પાંચું પંદર અને ત્રણ છ અઢાર. તો ત્રણ ઉપર છ અને નીચે અઢાર લખવાના. આઠમાંથી આઠ જાય તો શૂન્ય અને એકમાંથી એક જાય તો પણ શૂન્ય. હવે દાખલા નંબર છેલ્લો અને દસમો જોઈએ. ચોર્યાસી ભાગ્યા સાત, તો સાત એકુ સાત, આઠમાંથી સાત જાય તો કેટલા વધે, એક વધે. હવે ચાર આપણે નીચે ઉતાર્યા. સાત દુ ચૌદ, ચારમાંથી ચાર જાય તો શૂન્ય અને એકમાંથી એક જાય તો પણ શૂન્ય. તો હવે બાળ દોસ્તો, તમને ભાગાકારના દાખલા તો સરસ મજાના આવડી ગયા હશે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ. વીસ કેળા બે વાંદરાને સરખે ભાગે વહેંચતા દરેક વાંદરાને કેટલા કેળા મળે. હવે જુઓ, અહીંયા તો તમને ભાગાકારમાં 95/5 એવી રીતે આપી દીધું હતું, પરંતુ અહીંયા રકમ લખેલી છે એના આપણે કઈ સંખ્યાનો કઈ સંખ્યા વડે ભાગાકાર કરવાનો એ પણ આપણે જાતે વિચારવાનું અને પછી આપણે ભાગાકારનો દાખલો ગણવાનો છે. તો આ પણ એકદમ સરળ જ છે બાળ દોસ્તો. તો 20 કેળા અને બે વાંદડાને આપવાના છે. તો શું થશે, અહીંયા આપણને પહેલું ઉદાહરણ આપેલું છે કે 20 કેળા ભાગ્યા બે વાંદરા, એટલે કે 20 ભાગ્યા બે કરવાનું છે. તો જુઓ શું થશે કે બે એકુ બે, એટલે બેમાંથી બે જાય તો શૂન્ય અને શૂન્યનું શૂન્ય, શૂન્ય નીચે ઉતારીએ તો પણ એ શૂન્ય રહે, એટલે ભાગમાં પણ આપણે શૂન્ય મૂકી દીધું છે ઉદાહરણમાં. તો જુઓ, અને પછી કહેવાનું કે 20 કેળા બે વાંદરાને સરખે ભાગે વહેંચતા દરેક વાંદરાને 10 કેળા મળે. એ 10 કેળા ક્યાંથી લખવાના, જે ભાગફળ આવ્યું હોય ત્યાંથી આપણે 10 લખવાના છે, એટલે કે 10 કેળા મળે. એવી રીતે હવે દાખલા નંબર 30 જોઈએ આપણે. 30 પુસ્તક ત્રણ ખાનામાં ગોઠવતા દરેક ખાનામાં કેટલા પુસ્તકો ગોઠવાશે. તો હવે આપણે શું કરશું, તમને તો ખ્યાલ આવી જ ગયો હશે, આપણે તો નાની સંખ્યાનો ઘડિયો બોલવાનો છે, એટલે કે 30નો ઘડિયો તો હોય નહીં. તો શું કરીશું, 30 પુસ્તકો ભાગ્યા 3 ખાના. તો 30 ભાગ્યા 3, તો શું આવશે, 3 એકુ 3, 3માંથી 3 જાય તો શૂન્ય અને શૂન્ય નીચે ઉતારીએ. ભાગ ન ચાલે, ભાગમાં પડીશું તો હવે આપણે શું લખીશું કે 30 પુસ્તક 3 ખાનામાં ગોઠવતા દરેક ખાનામાં 10 પુસ્તક ગોઠવાશે, બરાબર છે. હવે પ્રશ્ન નંબર આગળ જોઈએ. મહેશ પાસે 80 ચોકલેટ છે, બે બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલી ચોકલેટો મળશે. તો જુઓ, 40 ચોકલેટ ભાગ્યા બે બાળકો, 40 ચોકલેટ છે એ બે બાળકને વહેંચવાની છે, એટલે કે 40 ભાગ્યા બે. તો શું કરીશું, બે એકા બે અને બે દુ ચાર, ચાર આવી ગયા તો ચારમાંથી ચાર જાય તો શૂન્ય, શૂન્ય નીચે ઉતાર્યું, ભાગ ન ચાલે, ભાગમાં પડી શૂન્ય. તો શું લખીશું હવે કે 40 ચોકલેટ બે બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને 20 ચોકલેટ મળશે.
બરોબર છે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 32. 12 ટેડી બિયર 4 છોકરીઓને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલા ટેડી બિયર મળશે? તો જુઓ, 12 ટેડી બિયર ભાગ્યા 4 છોકરીઓ, તો શું થશે? હવે કે 12 ભાગ્યા 4 એટલે આપણે 4 અને 1, પહેલાં આપણે એક નાની સંખ્યા લઈએ એટલે ભાગ ન ચાલે, ભાગમાં પડી શું? તો 4 તરી, હવે આપણે ડાયરેક્ટ 4 એકા 4, 4 2 8 અને 4 તરી 12, તો 4 એકા 4, 4 2 8 અને 4 તરી 12, બેમાંથી બે જાય તો શૂન્ય અને એકમાંથી એક જાય તો શૂન્ય, એટલે કે 12માંથી 12 જાય તો શૂન્ય વધે. તો 12 ટેડી બિયર 4 છોકરીને સરખે ભાગે વહેંચતા દરેકને 3 ટેડી બિયર મળશે. તો બાળ દોસ્તો, આ દાખલા છે, આશા છે તમને સરસ મજાના સમજાય પણ ગયા હશે. હવે આપણે આગળ જોઈએ, દાખલા નંબર 33 જોઈએ. 18 આઈસક્રીમ કોન 3 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલા કોન મળશે? 18 આઈસક્રીમ છે અને 3 બાળકોને વહેંચવાના છે, તો જુઓ 18 ભાગ્યા 3, તો શું કરીશું આપણે? 3નો ઘડિયો છે અને 1 3 કરતાં નાની સંખ્યા છે એટલે ભાગ ચાલે નહીં, તો આપણે શું કરીશું? ભાગમાં પેડીશું, પહેલાં શૂન મૂકી દઈશું અને પછી 3 એકાનું ઘડિયું બોલીશું, 18થી વધી ન જાય ત્યાં સુધી, એટલે 3 6 18, બરાબર છે? તો 18માંથી 18 જાય તો શૂન્ય વધે. તો 18 આઈસક્રીમ કોન 3 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકને 6 આઈસક્રીમ મળશે. હવે આગળ જુઓ, દાખલા નંબર 34. 56 પેન્સિલ 8 વિદ્યાર્થીઓને એકસાથે ખરીદી, તો દરેક વિદ્યાર્થીઓને કેટલી પેન્સિલ ખરીદી હશે? તો શું કરીશું હવે આપણને? હવે તો તમને આ રકમ વાંચીને પણ ખ્યાલ આવી ગયો હશે કે 56 પેન્સિલ ભાગ્યા 8 એટલે કે 56 ભાગ્યા 8, 8 અને 5, 8 કરતાં 5 નાની સંખ્યા છે, ભાગ ન ચાલે, ભાગમાં પડી શૂન્ય, 8 7 56, 56માંથી 56 જાય તો શું આવશે? હા સરસ, હવે તો બધાને આવડી ગયું, શૂન્ય. તો 56 પેન્સિલ 8 વિદ્યાર્થીઓને એકસાથે ખરીદે તો દરેક વિદ્યાર્થીઓને 7 પેન્સિલ ખરીદી હશે. હવે જો આગળ આપણે જોઈએ, ભાગાકાર માટે ગુણાકારના તથ્યોનો ઉપયોગ, એમાં દાખલા નંબર 35. રહીમ ચાચા પાસે રૂપિયા 10ના 9 સિક્કા છે, તેઓ આ રૂપિયા મયુર, મોસી અને મેથ્યુઝને સરખે ભાગે વહેંચશે, તો દરેકને કેટલા રૂપિયા મળશે? તો હવે આ શું કરીશું? આ પણ એકદમ સરળ જ છે, રૂપિયા 10ના 9 સિક્કા. તો હવે આપણે શું કરીશું? 10 ગુણ્યા 90, 10 રૂપિયાના 9 સિક્કા છે એટલે 10 અને 9નો પહેલાં આપણે ગુણાકાર કરીશું, એટલે 10 ગુણ્યા 9 એટલે 10 9 90 થશે. અને એવા કોને વેચે છે 10 રૂપિયાના 9 સિક્કા? મયુર, મોહસિન અને મેથ્યુઝને વેચે છે, એટલે કે 3 છોકરાઓ થયા એ, તો જે 10 ગુણ્યા 90 કર્યા તો એ 90 અને 3 છોકરાઓને વહેંચવાના છે, તો 90 ભાગ્યા 3 થઈ શકે આવી રીતે. તો 90 ભાગ્યા 3 કરીએ તો 90 ભાગ્યા 3નો આપણે ભાગાકાર કરીશું, પહેલાં 10 અને 9નો ગુણાકાર કરીશું, એનો જે જવાબ આવે એને આપણે 3 વડે ભાગાકાર કરીશું. તો જુઓ 90 ભાગ્યા 3 એટલે કે 3 તરી 9, 9માંથી 9 જાય તો શૂન્ય, શૂન્ય નીચે ઉતારીએ ભાગ ના ચાલે એટલે ભાગમાં પડી શૂન્ય, તો દરેક બાળકને 90 રૂપિયા મળશે. 90ના 3 હિસ્સે કરીએ આપણે તો દરેકને 30 રૂપિયા મળશે. હવે 36 જુઓ, પ્રશ્ન નંબર, ડેટકો એકવાર 2 પગલાં કૂદે છે, ખિસકોલી એકવારમાં 4 પગલાં કૂદે છે, સસલું એકવારમાં 5 પગલાં કૂદે છે, હરણ એકવારમાં 10 પગલાં કૂદે છે, શરૂઆત 0થી કરવામાં આવે છે. તો જુઓ, ડેટકો એકવારમાં 2 પગલાં કૂદે, ખિસકોલી એકવારમાં 4 કૂદે, સસલું એકવારમાં 5 કૂદે,
અને હરણ એકવારમાં 10 પગલાં કૂદે છે. તો હવે શરૂઆત ઝીરોથી કરે. હવે નીચેના પ્રશ્નના ઉત્તર આપણે લખવાના છે. તો ચલો આપણે જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1 છે, ડેટકાને 20 ઉપર પહોંચતા કેટલા કૂદકા મારવા પડશે? ડેટકો એ 2 પગલાં કૂદે છે, તો ડેટકાને 20 ઉપર પહોંચતા કેટલા કૂદકા મારવા પડશે? તો તમે ગણો છો વિદ્યાર્થી મિત્રો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 20 સુધી પહોંચે ત્યારે ડેટકાને 10 કૂદકા મારવા પડશે. હરણને 20 ઉપર પહોંચતા કેટલા કૂદકા મારવા પડશે? જો ડેટકાને 10 કૂદકા મારવા પડે તો હરણ એકવારમાં 10 પગલાં કૂદે છે, તો એને તો ખાલી 1 અને 2 કૂદકા મારે ત્યારે એ તો 20 સુધી પહોંચી જાય. 0 થી 10 સુધી 1 કૂદકો અને 10 થી 20 સુધી 2 કૂદકા, એટલે એને કેટલા કૂદકા મારવા પડશે? 2 કૂદકા મારવા પડશે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, 30 ઉપર પહોંચવા સસલું અને ખિસકોલીમાંથી કોને વધારે કૂદકા મારવા પડશે? ખિસકો સસલું કેટલું કૂદે છે? એ 5 પગલાં કૂદે છે અને ખિસકોલી 4 પગલાં કૂદે છે. તો કોને વધારે કૂદકા મારવા પડશે? તો કે ખિસકોલીને, કારણ કે ખિસકોલી 4 જ પગલાં કૂદે છે અને સસલું એના કરતાં 1 વધારે પગલું કૂદે છે. તો કોને વધારે કૂદવું પડશે? ખિસકોલીને. પ્રશ્ન નંબર 4 જોઈએ, ખિસકોલીને 28 ઉપર પહોંચવા કેટલા કૂદકા મારવા પડશે? ખિસકોલી એકવારમાં 4 પગલાં કૂદે છે અને એને 28માં, એટલે 7 + 28 એટલે એને 7 કૂદકા મારવા પડશે. પ્રશ્ન નંબર 5 જોઈએ, સસલું 6 કૂદકા મારીને ક્યાં પહોંચશે? સસલું એકવારમાં કેટલા કૂદકા મારે છે? 5 કૂદકા મારે છે. તો 6 કૂદકા મારે એટલે એ 30 ઉપર પહોંચી જશે. પ્રશ્ન નંબર 6 જોઈએ, સસલાના કેટલા કૂદકા બરાબર હરણનો 1 કૂદકો થશે? તો સસલું જોઈએ, સસલાના 5 કૂદકા અને હરણના 10 એટલે એના ડબલ થઈ ગયા, તો 2 કૂદકા મારવા પડે. ડેટકાના કેટલા કૂદકા બરાબર હરણનો 1 કૂદકો થશે? તો 5 કૂદકા. કયા પ્રાણીઓને 8ની સંખ્યા પર મળી શકશે? તો ડેટકો અને ખિસકોલી આ એકવારમાં ત્યાં મળી શકશે. તો બાળ દોસ્તો, અહીંયા આ આપણું ચેપ્ટર 12 આપણે ભાગ પાડી શકીશું, તે આપણે પ્રશ્ન નંબર 36 સુધી પૂર્યું. મને આશા છે કે તમે બધાએ પણ મારી સાથે સાથે તમારી માય નોટબુકમાં લખ્યું હશે અને તમારી માય નોટબુકમાં તમે સરસ મજાનું લખ્યું પણ હશે. તો બાળ દોસ્તો, હવે આપણે જ્યારે મળીએ ત્યારે પ્રશ્ન નંબર 37 થી માય નોટબુક આપણે પૂરીશું. થેન્ક યુ.